જામનગર જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કેસો નોંધાયા છે જામનગર શહેરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં એક પંચાવન વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયા છે આ ઉપરાંત ફલ્લા ગામના તેતાલીસ વર્ષીય મહિલા અને લાલપુરના પચાસ વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે લાલપુરમાં કેસ નોંધાતા ગ્રામ પંચાયતે ગામમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે જે અંતર્ગત લાલપુરમાં સવારે સાતથી બપોરે બે સુધી જ દુકાનો ખુલ્લી રહેશે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અવિરત વધી રહ્યું છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે ગુજરાતમાં કોરોનાના કેસ ત્રેવીસ હજાર આસપાસ પહોંચી ગયા છે જે પૈકી પંદર હજારથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને નિયમિત દર્દીઓ રોગમુક્ત પણ થઈ રહ્યા છે અનલોક વનમાં રાજ્યમાં કોરોનાના નિયમિત ચારસોથી પાંચસો કેસ નોંધાઈ રહ્યા છે જેની સાપેક્ષ ત્રણસોથી ચારસો દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે પરંતુ રાજ્યમાં પચ્ચીસથી પાંત્રીસ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના પ્રભાવિત રાજ્યોમાં તમિલનાડુ બીજા ક્રમે છે જ્યારે ગુજરાત ચોથા ક્રમે છે તમિલનાડુમાં ચાલીસ હજારથી વધુ કેસો સામે માત્ર ત્રણસો સડસઠ મૃત્યુ થયા છે જ્યારે ગુજરાતમાં બાવીસ હજાર કેસોમાં ચૌદસોથી વધુ મૃત્યુ થયા છે જામનગર શહેરમાં ઇમારતો અતિ જર્જરિત અવસ્થામાં છે ચોમાસામાં આ ઇમારતોને કારણે મોટો અકસ્માત થવાની આશંકા છે જામ્યુકોની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરની એકસો સત્તર જર્જરિત ઇમારતોના માલિકો તથા કબજેદારોને નોટિસ પાઠવવામાં આવી છે ચોમાસું શરૂ થાય એ પહેલાં આ ઇમારતોનું તાકીદે સમારકામ કરાવવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે અમદાવાદમાં હજુ પણ કોરોનાનું સંક્રમણ બેકાબુ છે રાજ્યભરમાંથી મેડિકલ ટીમોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ ફરજ સોંપવામાં આવી રહી છે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ વીસ લોકોની નર્સિંગ ટીમને અમદાવાદ ફરજ સોંપવામાં આવી છે આ ટીમ ટૂંક સમયમાં જ અમદાવાદ જવા રવાના થશે હવામાન ખાતાએ આવતીકાલથી ગુજરાતમાં ચોમાસાના આરંભની આગાહી કરી છે એ પૂર્વે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પધરામણી કરી છે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદ ઉપરાંત રાજ્યના એકસો ત્યાંશી તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે